विद्यार्थी भाई बहनों, धोरण 5 विषय अंग्रेजी। आजना ऑनलाइन क्लास में आपणे अंग्रेजीनी स्वापोथीमां आई हेव अ बुक नामनो ग्रामरनो टॉपिक शीखी गया। अहीं बाळको आपणे हेव अने हेज विशे माहिती आपेली छे કે હેવનો અર્થ આપણે જોઈ ગયા તે પ્રમાણે ની પાસે હોવું થાય છે। કોઈ વસ્તુ તમારી પાસે છે અને એ વસ્તુને તમારે અંગ્રેજી ભાષામાં કોઈને કહેવી છે ત્યારે તમે એ વસ્તુ માટે હેવ શબ્દનો ઉપયોગ કરી શકો છો, બરોબર। જેમ કે આઈ હેવ અ જોબ, આઈ હેવ અ મોબાઈલ, I have a book, I have a pen, I have a chalk box, okay? I have a notebook. એ રીતે તમે જુદા જુદા શબ્દો, પણ એ વસ્તુ તમારી માલિકીની હોવી જોઈએ ત્યારે તમે હેવ શબ્દનો ઉપયોગ કરી શકો છો, બરોબર। હેવ એ માલિકી દર્શાવે છે, માલિકી એટલે તમે જે વસ્તુની વાત કરો છો એ તમારી પોતાની હોય ત્યારે તમે હેવ શબ્દનો ઉપયોગ કર્યો છે એમ કહેવા છે। હવે હેવ અને હેઝ, હેવ અને હેઝ ક્યારે વાપરવા એના નિયમો છે કે આઈ અને યુ સાથે હેવનો ઉપયોગ થાય છે। આઈ અને યુ ખાલી જગ્યામાં હોય ત્યારે તમારે જવાબ હેવથી બોલવાના, જેમ કે આઈ લેન્ડ અ બુક, મારી પાસે પુસ્તક છે, તો અહીંયા ખાલી જગ્યામાં આપણે હેવ। યુ ખાલી જગ્યા અ બુક, તારી પાસે પુસ્તક છે, તો અહીંયા પણ આપણે લખીશું આઈ અને યુની સાથે હેવનો ઉપયોગ થાય છે। એના પછીનો બીજો નિયમ છે કે હી શી ઈ સાથે હેવનો ઉપયોગ થાય છે। હી એટલે કે નર જાતિ, હી એટલે કે નર જાતિ, નર જાતિના દરેક નામ રમેશભાઈ, મહેશભાઈ, કેયાન, બરોબર, રીતેશ, મિતેશ, એ બધામાં ઉલ્લેખ થાય। અહીંયા હીની જગ્યાએ રમેશ નામ લખેલું હોય કે મહેશ લખેલું હોય, બરોબર, ગમે તે નામ લખેલું પણ હોય એવું નહીં, હી એટલે હી જ, પુરુષ, બાળક, કોઈ છોકરો એનું નામ પણ આમાં સમાવેશ થાય, તો ત્યારે તમારે હેઝ લખવાનું હેઝ। શી એટલે કે નારી જાતિ, શીમાં આવે આખી નારી જાતિ, આખી નારી જાતિ એટલે બધી જ છોકરીઓ, મહિલા, બધા જ, બરોબર। જો શીની જગ્યાએ મીતા હોય, સીતા હોય, રીના હોય, બરોબર, રાગીની હોય, મીના હોય, ગમે તે નામ આવે, તો અહીંયા તમે શીની જોડે એવું નહીં કે એટલું શી જ, કોઈ બી છોકરીનું મહિલાનું નામ હોય ત્યારે તમારે હેડ મૂકવાનો। અને છેલ્લે છે ઈ, ઈ એટલે કે પ્રાણી પક્ષીનું નામ, બરોબર ને। હવે એમની સાથે એમના શરીરના અંગો વિશે વાત કરેલી હોય, બરોબર ને। ધારો કે અહીંયા છે ઈટ ખાલી જગ્યા હોર્ન્સ, એને તેને સિંગડા છે, હોર્ન્સ એટલે થાય સિંગડા, તો અહીં પણ તમે હેઝ શબ્દનો ઉપયોગ કરશો, અહીંયા હેવ આવે ખાલી આઈ અને યુની સાથે હેવ આવે, બાકીના બધા જ ની સાથે શું આવે, હી શી અને ઇટની સાથે હેઝ, બરોબર। તો હવે આપણે સ્વાપોથીમાંની એક્સરસાઇઝ જોઈએ। તો આગળ આપણે નિયમો જોઈ ગયા કે હેવ અને હેઝનો અર્થ શું, તેનો ઉપયોગ કઈ રીતે કરવો, હવે તેના આધારે અહીંયા કેટલીક ખાલી જગ્યાઓ છે તો એને જોઈ લઈએ। યુ ખાલી જગ્યા અ પેન, તો આપણે જોયું હતું કે આઈ અને યુની સાથે હેવ આવે, તો અહીંયા આવશે હેવ। ત્યારબાદ ધ એલિફન્ટ બ્લેન્ક બિગ ઇયર્સ, તો આપણે જોયું કે નાન્યતર જાતિ પ્રાણી પક્ષી આવે ઈટમાં, તો ઈટની સાથે આવે હેઝ। આઈ બ્લેન્ક અ રેડ બલૂન, આઈની સાથે શું આવે, હેવ। હી બ્લેન્ક અ ન્યૂ બુક, હી શેમાં આવે, નર જાતિમાં, તો નર જાતિમાં શું આવે, હેઝ।
શી પણ નારી જાતિ તો અહીંયા પણ આવશે હેસ મોહન મોહને આપણે જોઈ ગયા કે દરેક પુરુષ કે કોઈ છોકરાનું નામ હંમેશા નર જાતિમાં આવે તો એની સાથે આવે હેસ મોહન હેઝ અ ટ્રેક્ટર મિસ્ટર વ્યાસ શું આવશે હેસ કારણ કે મિસ્ટર વ્યાસ નર જાતિમાં આવે અ સ્કૂટર આઈ ખાલી જગ્યા ચોક્સ તો અહીંયા પણ શું આવશે હેવ આઈની સાથે શું આવે હેવ મિસિસ પંડ્યાની જોડે હેસ કારણ કે તે સ્ત્રી છે પૂજા એ પણ સ્ત્રી છે નારી જાતિ ધમકી નાન્યતર જાતિમાં આવે તો ઈટમાં આવે એટલે પણ હેસ યુની સાથે હેવ યુ હેવ મેંગોઝ આગળ જોઈએ ધ કાઉ શું આવશે કાઉની જોડે હેસ કારણ કે તે ઈટમાં આવે આઈની સાથે હેવ આઈ હેવ અ કાર તો આ રીતે તમારે પણ તમારી સ્વાબોધીમાં સમજવાનું છે અને પછી પૂરી દેવાનું છે.